વિદ્યાર્થીઓ મજામાં ને અંગ્રેજી ધોરણ 3 વિષય અંગ્રેજીમાં આપણે આજે ગ્રામર શીખવાનો છે ગ્રામર અંગ્રેજી CW નોટમાં લખવાનો છે તો લેસન 3 આપણે શીખી ગયા બરાબર ને ગયા વિડિયોમાં આપણે સર્વનામ ઈ સી ઇટ આર નો ઉપયોગ અને તેની સાથે એમ ઇઝ આર નો ઉપયોગ શીખી ગયા તો એની સાથે પોથીમાં આપણે ખાલી જગ્યા અને કોષ્ટક પરથી વાક્ય બનાવતા પણ આપણે શીખી ગયા હવે ગ્રામરમાં વધારાના ઉદાહરણ આપણે આજે કરવાના છે તો વધારાની ખાલી જગ્યાઓ છે જે તમારે અંગ્રેજી CW નોટમાં લખવાની છે તો આ વિડિયો પૂરો થાય ત્યારબાદ તમારે અંગ્રેજી CW નોટમાં તમારે આ ખાલી જગ્યા सर्वनाम की खाली जगह कि सर्वनाम की खाली जगह पूरो અને બીજો પ્રશ્ન કે એમ ઇઝ આર મૂકી ખાલી જગ્યા પૂરો બંનેની 10 10 ખાલી જગ્યા તમારે તમારી CW નોટ માં લખવાની છે પહેલા સમજી લ્યો ત્યારબાદ તમે લખજો આઈ યુ ઈ સી કે ઈટ વડે ખાલી જગ્યા પૂરો એ ખાલી જગ્યા છે પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા એમ અ બોય એટલે એમ સાથે શું વપરાય તો કે હંમેશા આપણે ખબર જ છે આપણે ભણી ગયા તો એમ સાથે હંમેશા આઈ વપરાય છે તો કે આઈ એમ અ બોય હું છોકરો છું ત્યાર પછી ખાલી જગ્યા ઇઝ રાઉન્ડ પાછળનું નામ તમારે વાંચવું પડે તમને નામના સ્પેલિંગ વાંચતા અને લખતા આવડે જ છે બરાબર ને તો નામ છે રાહુલ એટલે છોકરાનું નામ છે તો છોકરાના નામની પહેલા શું વપરાય તો કે હી તો ત્યાં મૂકો હી હી ઇઝ રાહુલ તે રાહુલ છે ત્રીજી ખાલી જગ્યા ઇઝ મહેક મહેક છે એ છોકરીનું નામ છે બરાબર તો મહેક છોકરીનું નામ છે છોકરી માટે કયો સર્વનામ વપરાય સી SHE સી એટલે તે અથવા તેણે તો ખાલી જગ્યામાં મૂકાશે સી સી ઇઝ મહેક એટલે તેની મહેક છે ખાલી જગ્યા ઇઝ ઓન એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી ઈ થી સ્પેલિંગ શરૂ થયો છે માટે આર્ટિકલ એમ વપરાણો છે તો પ્રાણી માટે કેવો સર્વનામ મુકાય ઈટ ઈટ એટલે તે તો ખાલી જગ્યામાં મુકાય ઈટ ઈટ ઇઝ અન એલિફન્ટ એટલે તે હાથી છે ખાલી જગ્યા આર અ ડોક્ટર એટલે આર વપરાણો છે તો અહીંયા યુ સાથે હંમેશા આર મુકાય તો અને સર્વનામ શું વપરાશે યુ એટલે તમે ડોક્ટર છો ખાલી જગ્યા એમ અ ટીચર ટીચર એટલે શિક્ષક તો એમ સાથે શું વપરાય આઈ તો આઈ મૂકો ખાલી જગ્યામાં કારણ કે એમ સાથે હંમેશા આઈ મૂકાય છે તો આઈ નો અર્થ થાય હું તો હું શિક્ષક એમ એટલે છું હું શિક્ષક છું ત્યાર પછીની ખાલી જગ્યા ખાલી જગ્યા ઇઝ અ રોઝ રોઝ એટલે ગુલાબ તો નિર્જીવ વસ્તુ છે બરાબર તો નિર્જીવ વસ્તુ પ્રાણી પક્ષી ફળ કે ફૂલ માટે શું વપરાય છે ઈટ ઈટ સર્વનામ વપરાય છે તો અહીંયા આવશે ઈટ ઈટ ઇઝ અ રોઝ તે ગુલાબ છે ખાલી જગ્યા ઇઝ કેતનભાઈ કેતનભાઈ પુરુષ છે તો ઇઝ વપરાણો છે માટે આવે હી એક વચન છે માટે ઇઝ વપરાણ છે ને ઇઝ સાથે હી આવે ને હી ઇઝ કેતનભાઈ તે કેતનભાઈ છે ખાલી જગ્યા આર અ સ્ટુડન્ટ સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી અને આર વપરાણ છે તો આ સાથે કયો સર્વનામ આવે યુ હંમેશા યુ આવે તમારે વી નથી વપરાણું અહીંયા વી લેશનમાં નથી આવતું તો વી પણ આવે વી અને
ऑप्शन में यू तो आसे यू यू आर अ स्टूडेंट એટલે તમે વિદ્યાર્થીઓ છો યુ આર સ્ટુડન્ટ એટલે તમે વિદ્યાર્થી છો આ જગ્યા ઇઝ કલાબે કલાબે લેડીઝ નું નામ છે મહિલા અથવા છોકરી માટે શું વપરાય સી સી સર્વનામ વપરાય એટલે સી ઇઝ કલાબે એટલે તેણી કલાબે છે હવે આ જે 10 ખાલી જગ્યા છે એ તમારે આ 10 ખાલી જગ્યા તમારે સી ડબલ્યુ નોટ માં લખવાની છે ત્યારબાદ બીજી પ્રશ્ન છે કે એમ ઇઝ આર મૂકી ખાલી જગ્યા પૂરો હવે આ ખાલી જગ્યા માં સર્વનામ બધા આપેલા છે તો એની સાથે શું આવે એમ ઇઝ કે આર બધાનો મતલબ એમનો મતલબ થાય છુ ઇઝ એટલે છે અને આર એટલે પણ છે પણ આર બહુવચનમાં આવે તો છે એ મૂકી જે ઓપ્શન આપેલા છે વિકલ્પ એ મૂકી અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા જોઈએ આઈ ખાલી જગ્યા બોય તો આઈ સાથે હંમેશા શું વપરાય એમ તો ખાલી જગ્યામાં મૂકો એમ આઈ એમ અ બોય એટલે હું છોકરો છું હવે હી ખાલી જગ્યા મોહિતભાઈ મોહિતભાઈ પુરુષનું નામ છે તો પુરુષવાચક સર્વનામ કયો છે હી હી વપરાય છે તો હી સાથે શું વપરાય ઈ તો હી ઇઝ મોહિતભાઈ તે મોહિતભાઈ છે સી ખાલી જગ્યા ટીચર તો સી સાથે શું વપરાય ઈ તેણી શિક્ષક છે સી ઇઝ અ ટીચર ને તેણી શિક્ષક છે યુ ખાલી જગ્યા અ નર્સ નર્સ એટલે પરિચારિકા નર્સ તો યુ સાથે શું વપરાય આર અહીંયા આર છે ઓપ્શનમાં તો યુ આર અ નર્સ તેણી નર્સ છે આઈ ખાલી જગ્યા રાહુલ તો આઈ સાથે શું વપરાય એમ પાછળ છોકરાનું અથવા છોકરીનું નામ હોય આઈ સાથે ગમે તે હોય આઈ છોકરો પણ હોય છોકરી પણ હોય પણ હંમેશા આઈ સાથે એમ વપરાય છે એટલે આઈ એમ રાહુલ હું રાહુલ છું યુ ખાલી જગ્યા માલા બેન તો યુ સાથે શું વપરાય આર તો આર લખીએ ખાલી જગ્યામાં તમે માલા બેન છો સી ખાલી જગ્યા મોના તો સી સર્વનામ સાથે એક વચનમાં શું વપરાય ઈ ઇઝ એટલે છે તો સી ઇઝ મોના તેની મોના છે હી ખાલી જગ્યા રોહન એટલે હી સાથે શું વપરાય પાછળ છોકરાનું નામ છે પણ હી સાથે હંમેશા શું વપરાય ઇઝ તો તે રોહન છે હી ઇઝ રોહન એટલે કે તે રોહન છે ઈ ખાલી જગ્યા અ પેન તો સર્વનામ જ જોવાના છે કે સર્વનામ જોઈ અને પાછળ શું લખાય તો ઈટ સાથે શું આવે ઇઝ ઈટ ઇઝ અ પેન એટલે તે પેન છે ઈ ખાલી જગ્યા અ ડો તો તે તે ઈટ એટલે તે તે સાથે શું વપરાય ઈ એક વચન છે અડો અપે એક વચન છે અને ઈટ છે ઈટ સાથે હંમેશા ઇઝ આવે તો ઈટ ઇઝ અ ડો એટલે તે કૂતરો છે હવે તમને સર્વનામ અને સર્વનામ સાથે એની સાથેનો ઉપયોગ કરતા શીખી ગયા બરાબર ને તો આ તમારે બંને પ્રશ્ન પ્રશ્ન એક પ્રશ્ન બે અને પછીનો એક પ્રશ્ન છે ત્રીજો આ પ્રશ્ન બે તમારે તમારે સી ડબલ્યુ નોટમાં લખવાના છે જે સી ડબલ્યુ નોટમાં પ્રશ્ન ત્રીજો લખવાનો છે આ પ્રશ્ન ત્રીજો છે કોષ્ટક આપેલું છે કોષ્ટક પરથી વાક્યો
बराबर अने आ एक कोष्टक બીજો આપેલો છે આ તમારે અંગ્રેજી સી ડબલ્યુ નોટ માં લખવાનો છે હવે કોષ્ટક પહેલા લખવાનો છે તમારે કે આઈ હી સી યુ અને ઈટ બાજુમાં એમ ઇઝ આર અને તેની બાજુમાં છે રૂમા બેન કેલ્વી મનોજ ઓર ડો મય તમારી આ કોષ્ટક લખાઈ જાય પછી પાંચ વાક્યો બનાવવાના છે પાંચ વાક્યો કેવી રીતે બનાવશો એ સમજી લ્યો તમારે બનાવવાના છે તમારી જાત તો આઈ છે આઈ સાથે શું વપરાય એમ તો આઈ એમ બરાબર હવે એક કેલ્વી છે એક મયુરી છે બે છોકરીનું નામ છે તો સી સાથે એક વપરાશે છોકરીનું તો એક છે એ આપણે એમ સાથે વાપરશું જે હી સાથે છોકરાનું નામ આ એક છે એ હી સાથે વાપરશું સી સાથે તો કે આ બે છોકરીઓના નામ છે એટલે કોઈ પણ એક સી સાથે વાપરવું પડશે યુ સાથે આ રૂમા બેન છે જે મોટા હોય તો આપણે એને યુ કહીએ તમે કહીએ તો એ વપરાશે અને ઈટ સાથે અ ડોગ વપરાશે બરાબર તો આઈ એમ કે હું કેલ્વી છું હી ઇઝ મનોજ હી ઇઝ મનોજ છોકરાનું નામ વાપરવું પડે હી સાથે તો તેનું વાક્ય એમ બને હી ઇઝ મનોજ હવે સી સાથે તો કે છોકરીનું નામ વાપરવું પડે તો સી સાથે વપરાય ઇઝ જ સી ઇઝ મયુરી છોકરીનું નામ ક્યાં છે આખા પુસ્તકમાં શોધો મયુરી છોકરીનું નામ છે એટલે સી ઇઝ મયુરી હવે યુ યુ સાથે શું વપરાય આર યુ આર રોમા બેન જે આપણે વ્યક્તિને મોટા હોય તો નામથી બોલાવીએ યુ આર રોમા બેન તમે રોમા બેન છો ઇટ ઇટ સાથે શું વપરાય ઇઝ ઇટ ઇઝ અ ડો આ રીતે પાંચ વાક્ય બનાવવાના છે તમારે તમારી જાતે સીડબલ્યુ નોટમાં આ કોષ્ટક લખાઈ જાય ત્યાર પછી પાંચ વાક્યો તમારી જાતે બનાવી અને તમારી સીડબલ્યુ નોટમાં લેશન ત્રણ પરના આ ગ્રામરના ત્રણ પ્રશ્નો લખવાના છે પહેલા બે ખાલી જગ્યાના અને ત્રીજો પ્રશ્ન છે કોષ્ટક પરથી વાક્યો બનાવો વાક્યો તમારી જાતે બનાવવાના છે મેં સમજાવી દીધું છે એ પ્રમાણે તમને સર્વનામનો ઉપયોગ કરતા પણ શીખી ગયા અને તમે એમિસારનો ઉપયોગ કરતા પણ શીખી ગયા તો આ એક્ઝામમાં આટલું આવવાનું છે તો લેશન 1, 2, 3 આપણે જે શીખી ગયા એ એમિસારની ખાલી જગ્યા સેટની પહેલા બે પ્રશ્નની જે ખાલી જગ્યા છે એ તમારે શીખવાનું છે અને સમજવાનું છે જેથી એક્ઝામમાં આવડે પૂછાય એક્ઝામમાં પૂછાય તો તમને આવડે